जामनगर में किसान कांग्रेस द्वारा कलेक्टर राज्य में कोरोना संकट ने लईने राज्य सरकार द्वारा पाक धिराण में व्याज माफी ने लईने रजूआत करवामां आवी। सरकारना परिपत्रनो बैंको अनादर करी रही छे त्यारे खेडूतो पासेथी व्याज वसूली लीधुं छे। રાજ્યમાં કોરોના સંકટને લઈને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે કરવામાં આવેલ પાક ધિરાણમાં વ્યાજમાફીને લઈને આજે કિસાન કોંગ્રેસ દ્વારા આજ રાજ્ય સરકારને સંબોધી કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારની માફીની જાહેરાત છતાં બેંક કેમ વ્યાજ વસૂલે છે એવા સવાલ કરી વ્યાજ પરત કરવાની માંગણી કરવામાં આવી છે। કોરોના કહેર વચ્ચે પાક ધિરાણને લઈને સરકારે આપેલ રાહત માત્ર દેખાવ પૂરતી જ હોવાના કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। દર વર્ષે પાક ધિરાણની લોનને લઈને ખેડૂતો નવા જૂના આર્થિક વ્યવહાર કરતા હોય છે। સરકારે આ વખત જ 7% વાર્ષિક વ્યાજ છે તે માફ કરવાની વાત કરી છે, પરંતુ આ વ્યાજની રકમ તો બેંકો વસૂલી રહી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જો બેંકોને વ્યાજ આપતી હોય તો બેંકો કેમ વ્યાજ વસૂલે છે? સરકારના પરિપત્રનો બેંકો અનાદર કરી રહી છે ત્યારે જે ખેડૂતો પાસેથી વ્યાજ વસૂલી લીધું છે એ વ્યાજની રકમ પાછી આપે એમની માંગણી સાથે આજે કોંગ્રેસ કિસાન સેલની આગેવાની નીચે કોંગ્રેસના કાર્યકરો દ્વારા જામનગર કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, જેમાં જે ખેડૂતો પાસેથી વ્યાજ વસૂલી લેવામાં આવ્યું છે તે વ્યાજ પરત કરવાની માંગણી કરવામાં આવી છે। આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તથા કૃષિમંત્રી ખેડૂતોને ઉઠ્ઠા ભણાવતા હોય એવો એમનો આક્ષેપ છે। હર્ષલ ખંડેડિયા, ZS TV, જામનગર। ગુજરાત કિસાન કોંગ્રેસ જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના માધ્યમથી આજે જામનગર કલેક્ટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને ગુજરાત કિસાન કોંગ્રેસનો એક પડકાર છે। મુખ્યમંત્રી શ્રી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી, કૃષિમંત્રી શ્રીએ ખેડૂતોએ જે નવા જૂનું કરવાનું છે, જે પાક ધિરાણ લોનનું વ્યાજ ભરવાનું છે, આ વ્યાજ બાબતે અનેક વખત જાહેર માધ્યમોના માધ્યમથી એવું કહ્યું છે કે ખેડૂતોએ 0% વ્યાજ ભરવાનું છે, એક રૂપિયોય વ્યાજ ભરવાનું નથી। આ વર્ષે કોરોનાના કહેરની વચ્ચે રાજ્ય સરકાર છે એ ખેડૂતોને મદદ કરશે। જો રાજ્ય સરકારની આવી જાહેરાત હોય તો એનો પરિપત્ર શા માટે અત્યાર સુધી કરવામાં ન આવ્યો? રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ખાનગી ચેનલના ઇન્ટરવ્યૂમાં એવું કહે છે કે સવાલ જ નથી, ખેડૂતોએ 0% જ વ્યાજ ભરવાનું છે, જે 7% વ્યાજ છે એ સંપૂર્ણ વ્યાજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળી અને ભોગવે છે એ વ્યાજ ભરી દેવામાં આવ્યું છે। ત્યારે મારો પ્રશ્ન એ છે કે મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને કૃષિમંત્રીશ્રી આવું ખેડૂતો માટે જૂઠાણું શા માટે ફેલાવે છે? જો તમે આ વ્યાજ ભરી દીધું હોય તો એ બાબતનો બેંકોને આદેશ કરતો પરિપત્રની નકલ જાહેર માધ્યમોના માધ્યમથી જાહેર શા માટે કરવામાં નથી આવતી? આ તમે જો સાચું બોલ્યા હોવ તો આ પરિપત્રની નકલ જાહેર કરો। જો આવો પરિપત્ર થયો હોય તો બેંકોને એવી કોણે સત્તા આપી કે રાજ્ય સરકારથી ઉપરવટ જઈ અને ખેડૂતો પાસેથી વ્યાજ વસૂલ કરે છે? જો બેંકોએ આવું વ્યાજ વસૂલ કર્યું હોય તો રાજ્ય સરકારે બેંકો વિરુદ્ધ અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરી છે? જેવી રીતે ચૂંટણી હોય અને 2000 રૂપિયા ખેડૂતના ખાતામાં નાખવાના હોય તો એક SMSથી પડી જાય છે, જ્યારે 14 મહિના થવા છતાંય વ્યાજ ખેડૂતોનું છે એ નથી બેંકોને પહોંચ્યું, નથી ખેડૂતના ખાતામાં જમા થયું। અને બીજી બાજુ જ્યારે જાહેર માધ્યમોમાં આવે ત્યારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિમંત્રી વારે વારે કહે છે કે અમે આ વ્યાજ ખેડૂતોના ખાતામાં જમા કરી દીધું છે, તો આવું જૂઠાણું શા માટે? આજે અમે જામનગર જિલ્લાના કલેક્ટરના મારફત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ચેલેન્જ કરી છે, પડકાર ફેંક્યો છે કે તમે જો ખોટું ન બોલ્યા હોવ, તમે જૂઠું ન બોલ્યા હોવ, તમે સત્ય હોવ તો આ પરિપત્ર જાહેર કરો। જે બેંકોએ રાજ્ય સરકાર ઉપરવટ જઈ અને ખેડૂતો પાસેથી વ્યાજ વસૂલ્યું છે એ વ્યાજની રકમના વ્યાજ સાથે ખેડૂતોને વ્યાજ પરત આપવામાં આવે, એ રકમ પરત આપવામાં આવે, અને જે બેંકોએ આવું કૃત્ય કર્યું છે એ બેંકો સામે કાર્યવાહી કરવામાં આવે। જો તમે આવો પરિપત્ર ન કર્યો હોય તો તમે જૂઠું બોલ્યા હોવ તો જાહેર માધ્યમોના માધ્યમથી માધ્યમમાં આવી અને આ